ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, કેમ છો બાળકો? મજામાં ને? ચાલો, ઘણા સમય પછી આપણે મળીએ છીએ ધોરણ એકના ક્લાસમાં. અને આપણો વિષય છે ગણિત ગમ્મત, જેની અંદર અગાઉના સમયમાં આપણે પાઠ 7 સુધી શીખી ગયા છીએ. આજે આપણે પાઠ 8થી શરૂ કરીશું. તો પાઠ 8 ગણિત ગમ્મત, 21 થી 50 સુધીની સંખ્યા, પેજ નંબર 104. આગળના સમયમાં આપણે 1 થી 20 સુધીની સંખ્યા શીખી ગયા છીએ. આજે આપણે 21 થી 50 સુધીની સંખ્યાઓ જોઈશું. તો ચાલો પાઠ 8. અહીં આપેલું છે ખાલી જગ્યા પૂરો. ચાલો આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જુઓ, અહીંયા આપેલું છે 18. 18 એટલે શું? તો 10નું એક જૂથ અને 8 બીજી છુટ્ટી. હવે અહીંયા જુઓ, અહીંયા આપણને સંખ્યા લખેલી નથી, તો આપણે આ ગણી અને લખવાની છે. આ જે દિવાસળી બાંધેલી છે એને 10નું એક જૂથ આપણે સમજવાનું છે. તો 10નું એક જૂથ અને છુટ્ટી કેટલી છે? 1, 2, 3, 4 અને 5. એટલે કે 10 અને 5. 10 ને 5 કેટલા થાય? 15. ત્યાર પછી અહીંયા જુઓ, આ 10નું એક જૂથ અને છુટ્ટી દિવાસળી ગણો. 1, 2, 3, 4, 5, 6 એટલે કે 10 અને 6, 16. ચાલો એના પછી નીચે જુઓ, સંખ્યા લખો. અહીંયા આપણે સંખ્યા લખવાની છે અને આ બાજુ જૂથમાં અને છૂટી દિવાસળી દોરો. તો ચાલો આપણે કરીશું. હમણાં અહીંયા જુઓ, આ દશક અને આ છે એકમ, એટલે કે 10નું એક જૂથ અને 4 દિવાસળી છુટ્ટી. તો 10 ને 4, 14 થાય. આ 14માં 4 એકમ એટલે કે છુટ્ટી દિવાસળી છે, જ્યારે 1 છે એ 10નું પ્રતીક છે, એટલે કે 10નો 1 મૂકેલો છે. તો 1 દશક, 1 દશક એટલે 10, 2 દશક એટલે 20. તો 1 દશક અને 4 એકમ એટલે 10 અને 4, 14. હવે અહીંયા આપણે છુટ્ટી અને જૂથમાં દિવાસળી દોરવાની છે. અહીંયા જુઓ, દશકના ખાનામાં 1 લખેલું છે, એટલે કે 1 દશ. એકમના ખાનામાં 5 લખેલું છે. તો આપણે પહેલાં અહીંયા દશક છે ત્યાં 10 દિવાસળીનું એક જૂથ બનાવી દઈશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને એને આવી રીતે તમારે બાંધી દેવાનું. એટલે આ 10નું એક જૂથ થયું. એકમમાં 1, 2, 3, 4 અને 5 એટલે કે 10 અને 5, 15. આ રીતે તમારે દિવાસળીનું જૂથ અને છુટ્ટી દિવાસળી દોરવાની છે. ત્યાર પછી જુઓ, આ 10નું એક જૂથ એટલે કે 1 દશક અને 2 એકમ, તો 2. તો કઈ સંખ્યા આપણને મળી? તો 10 અને 2, 12. ત્યાર પછી અહીંયા જુઓ, 2 દશક, તો આપણે અહીંયા 2 10ના જૂથ દોરવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ 2 10ના 1 10નું જૂથ દોર્યું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. આ બીજું 10નું જૂથ. હવે એકમમાં 0 એટલે આપણે અહીંયા કંઈ જ કરવાનું નહીં. અને 2 દશકને 0 એકમ એટલે 20. ત્યાર પછી જુઓ, 1 દશક એટલે 1 લખીશું. હવે છુટ્ટી દિવાસળી ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. એકમમાં 9 છે, તો 10 અને 9, 19. અહીંયા જુઓ, 2 દશક એટલે અહીંયા તમારે 2 દશકા દોરવાના, 10ના 2 જૂથ બનાવવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. આ 2 10, આ 1 10નું જૂથ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ બીજું 10નું જૂથ. હવે એકમમાં કેટલા છે? 2. તો અહીંયા 2 દિવાસળી દોરવાની, એટલે કે 2 10 અને 2 એકમ 22. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કોને એકમ કહેવાય અને કોને દશક કહેવાય. ચાલો એના પછીના પેજ ઉપર જુઓ, સંખ્યા લખો. અહીંયા આપણે સંખ્યા લખવાની છે. તો જુઓ, આ 1 દશક, આ 2 દશક, તો અહીંયા લખ્યા દશકના ખાનામાં 2. એકમમાં કેટલા છે? 1, 2, 3, 4 ને 5. તો અહીંયા લખ્યા 5.
તો બે દશક ને પાંચ એટલે બે દશક એટલે વીસ, વીસ ને પાંચ પચીસ. હવે અહીંયા જુઓ, એક બે અને ત્રણ, ત્રણ દશક અને છૂટા એક બે ને ત્રણ, ત્રણ દશક ને ત્રણ એકમ તેત્રીસ. હવે આપણે જાતે લખવાનું છે. આ એક દશક, આ બીજો દશક એટલે બે દશક, ત્રણ છૂટી દિવાસળી એટલે આ ત્રણ, તો બે દશક અને ત્રણ એટલે બે દસ ને ત્રણ ત્રેવીસ. હવે અહીંયા જુઓ, એક બે ત્રણ ને ચાર, દશકમાં ચાર જૂથ છે જ્યારે એકમમાં બે છે, તો ચાર અને બે એટલે કે બેતાલીસ. ત્યાર પછી આગળ જુઓ, એક અને બે, બે દશક છે તો દશકના ખાનામાં આપણે લખીશું બે, એકમમાં છૂટી દિવાસળી ગણીને લખો, એક બે ત્રણ ચાર પાંચ છ, એકમમાં છ લખો, તો બે દસ અને છ એકમ એટલે કે વીસ ને છ છવ્વીસ. હવે અહીંયા જુઓ, એક બે ત્રણ ને ચાર, ચાર દશક, એક બે ત્રણ ચાર પાંચ ને છ, છ એકમ, તો ચાર દશક એટલે ચાલીસ ને છ છૂટા એટલે ચાલીસ ને છ છેતાલીસ. ત્યાર પછી આગળ જુઓ, આ એક બે ત્રણ ને ચાર, ચાર દશક, એકમમાં કંઈ જ નથી તો આપણે શૂન્ય લખી દેવાનું, તો કઈ સંખ્યા મળી આપણને, ચાર દશક એટલે ચાલીસ. ત્યાર પછી આગળ જુઓ તો એક બે ને ત્રણ, ત્રણ દશક, એકમમાં એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, તો સાત, તો ત્રણ દશક ને સાત સાડત્રીસ. ત્યાર પછી આગળ જુઓ, એક બે ત્રણ, દશકના ખાનામાં ત્રણ, એકમમાં છૂટી દિવાસળી ગણી લો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, તો એકમમાં લખો નવ, એટલે કે ત્રણ દશક ને નવ એકમ ઓગણચાલીસ. ત્યાર પછી એક બે ત્રણ ને ચાર, ચાર દશક, ચાર દસના જૂથ આપેલા છે જ્યારે એકમમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો ચાર દસ ને છ છેતાલીસ. ચાલો એના પછી આગળ જુઓ, પેજ નંબર એકસો છ, એકવીસ થી ચાલીસ સુધીની સંખ્યાઓ. હવે અહીંયા જુઓ, ખાલી જગ્યા પૂરો, ચાલો આપણે શીખીએ. જુઓ સૌથી પહેલાં, બે દશક ને એક એકમ એકવીસ, બે દશક ને બે એકમ બાવીસ, બે દશક ને ત્રણ એકમ ત્રેવીસ, બે દશક ને ચાર એકમ ચોવીસ, બે દશક ને પાંચ એકમ પચીસ, બે દશક ને છ એકમ છવ્વીસ. પછી અહીંયા જુઓ, બે દશક ને સાત એકમ સત્તાવીસ, બે દશક ને આઠ એકમ અઠ્ઠાવીસ, બે દશક ને નવ એકમ ઓગણત્રીસ, બે દશક અને આ એક દશક પાછું આપી દીધું, આ દસ જ આપ્યા છે, જુઓ દસનું જૂથ બનાવેલું છે, તો બે દસ ને હજી એક દસ એટલે ત્રણ દસ થયા, તો કેટલા થાય ત્રીસ. ચાલો હવે બાજુમાં લાઈન એક આપેલી છે એ જોઈ લઈએ આપણે. ત્રણ દશક ને એક એકમ એકત્રીસ. હવે અહીંયા ત્રણ દશક ને બે એકમ, ત્રણ દશક દોરેલા નથી તો અહીંયા તમારે આવી રીતે ત્રણ દસનું એક જૂથ બનાવવાનું છે. આવી રીતે દસ દોરી અને જૂથ બનાવવાનું, તો આ ત્રણ દસ ને બે એકમ બત્રીસ, ત્રણ દશક અને ત્રણ એકમ એટલે કે ત્રણ છૂટી દિવાસળી દોરવાની, તો ત્રણ દસ ને ત્રણ તેત્રીસ. ત્યાર પછી આગળ જુઓ, ત્રણ દશક અને ચાર એકમ ચોત્રીસ, ત્રણ દશક અને પાંચ એકમ, ફરી પાછા અહીંયા તમારે ત્રણ જૂથ બનાવવાના છે દસના આવી રીતે, અને પાંચ એકમ એટલે પાંત્રીસ, ત્રણ દશક ને છ એકમ, તો એક બે ત્રણ ચાર પાંચ ને છ છત્રીસ. ત્યાર પછી આગળ જુઓ, ત્રણ દશક અને સાત એકમ સાડત્રીસ, ત્રણ દશક અને આઠ એકમ, તો આપણે અહીંયા આઠ દિવાસળી તમારે દોરવાની છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આડત્રીસ, તો
ત્રણ દશક અને નવ એકમ, તો અહીંયા તમારે નવ છૂટી દિવાસળી દોરવાની છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, ઓગણચાલીસ. અને ત્યાર પછી છે ત્રણ દશક, અને આ નવ એકમ હતા, નવની અંદર એક ઉમેરી દીધી એટલે આ પણ એક દશક થઈ ગયું. તો આપણી પાસે કુલ ત્રણ દશક ને એક દશક એટલે ચાર દશક થઈ ગયા. તો ચાર દશક એટલે ચાલીસ. ટૂંકમાં ચાર દસ ભેગા થાય તો એને આપણે ચાલીસ કહીએ છીએ. તો આવી રીતે આપણે એકવીસથી ચાલીસ સુધીના અંકો શીખ્યા. તો જે જે પાના ઉપર જ્યાં જ્યાં મેં તમને હમણાં લખાવ્યું એ તમારે તમારા મમ્મી અથવા પપ્પા કે મોટા બેન ભાઈની પાસે બેસી અને સારા અક્ષરે ચોપડીમાં લખવાનું છે.